કાર્યાલય ગુજરાત સરકારે ધારાસભાની અંદર પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકામાં પરિવર્તન કરવાનું જાહેર કર્યું છે. આ પોરબંદર માટે આનંદની વાત છે. ખરેખર તો 15 દિવસ પહેલાં ગુજરાતના 7 શહેરોને મહાનગરપાલિકામાં ફેરવવામાં આવ્યા એ વખતે અર્જુનભાઈએ ધારાસભામાં વ્યવસ્થિત વાત કરી કે ભાઈ તમે 7 શહેરને મહાનગરપાલિકામાં ફેરવો છો તો ગુજરાતનું ગૌરવ કહેવાય એવું પોરબંદર એ ગાંધીજીની જન્મભૂમિ અને સરદાર પટેલની જન્મભૂમિ એવા ખેડા જિલ્લાના નડિયાદને પણ તમારે આમાં સમાવેશ કરવો જોઈએ. અર્જુનભાઈની આ રજૂઆત ગુજરાત સરકારે માન્ય રાખી અને આજે પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો. પોરબંદરને ફાયદો એ થવાનો છે કે વહીવટનો મોટો સુધારો. અત્યાર સુધી ચીફ ઓફિસર પાસે સ્થાનિક ભાજપના કાર્યકરો ગમે તેવા કામો કરાવતા હતા, ગેરકાયદેસર બાંધકામો ચાલતા હતા, ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલતો હતો. પણ હવે અહીંયા કમિશનર શાસન કરશે અને આપણે એવું ઈચ્છ્યું હોય કે પોરબંદરને ગૌરવ અપાવે એવા કમિશનર મળે અને ભવિષ્યનું પોરબંદર જે અગાઉનું પોરબંદર હતું એનાથી અલગ બને. આ રીતે અમે પણ અમારી ખુશી વ્યક્ત કરીએ છીએ અને ગુજરાત સરકારને પણ ધન્યવાદ આપીએ. જય હિન્દ, જય ભારત.